નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાર કોમર્સની અંદર આપણે ગુજરાતી સબ્જેક્ટની અંદર જે પ્રેક્ટિસ પેપર છે તેની શરૂઆત કરી રહ્યા છીએ એમ આ પ્રેક્ટિસ પેપરના ઉત્તર ખાસ કરીને કરી લેજો કારણ કે આ મોસ્ટમાંથી મોસ્ટ આઈ એમપી તમામ પ્રશ્નોનો સમાવેશ આ પ્રેક્ટિસ પેપરની અંદર કરવામાં આવેલો છે એમ આવનારા સમયમાં નવા પણ પ્રેક્ટિસ પેપરને આપણે જોવાના છીએ અર્થ સાથે અને જે જે દાખલાઓ ન સમજાતા હોય જે જે પ્રશ્નો ન સમજાતા હોય તેની પણ સમજૂતી આપવાના છે એમ

ત્યારબાદ જે રામબાણ છે તે પદ કોણે લખ્યું છે કવિ પ્રેમાનંદ કયા બિરુદ્ધથી સન્માનિત થયા છે પરમાત્માએ કોનો ઉદ્ધાર કર્યો છે આવા પ્રશ્નો તમને પૂછી શકાય આગળ વધીએ આપણે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકના એક ગુણ ચાર માત જોઈએ તો જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે જે જ્ઞાન ગ્રંથો છે તેના થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે છઠ્ઠો પ્રશ્ન સ્વર્ગમાંથી પોતાના કયા કયા દેવ સોરી પોતાના નહીં સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા હતા ઓકે સ્વર્ગમાંથી ક્યાં ક્યાં દેવ સ્વયંવરમાં આવ્યા હતા સાતમો પ્રશ્ન રામબાણ શબ્દનો અર્થ શું થાય છે તે સમજાવો આઠમો પ્રશ્ન મૂરખ મનમાં શું જાણતો નથી મૂરખ મનમાં શું જાણતો નથી તે જણાવો આગળ વધીએ નિશાના પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખો પ્રત્યક્ષના બે ગુણ છે અને ચાર માર્ક છે પ્રશ્ન અખિલ બ્રહ્માંડમાં જે પદ છે તે નરસિંહ મહેતા રહેલા છે ત્યારબાદ દસમો પ્રશ્ન નળ અને દમયંતીનો પ્રસન્ન જે છે તે દાંપત્ય પ્રેમ વર્ણવો ઓકે નળ અને દંપતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવાનો તમને પ્રશ્ન પૂછી શકે છે સવિસ્તાર ઉત્તર આપો ગુણ રામબાણ શબ્દનો મર્મ તમારા શબ્દોમાં સમજાવો તેવો પ્રશ્ન પૂછી શકાય ત્યારબાદ અખિલ બ્રહ્માંડમાં છે તે પદ નરસિંહ મહેતાને પરમ તત્વને સી રીતે સમજાવે છે જો આ ઘણી વાર ને એક પ્રશ્ન ઘણી રિપીટ થતા હોય છે જો અહીંયા છે ઓકે પૃથ્વી પર અખિલ બ્રહ્માંડમાં પદ્મ નરસિંહ મહેતા પરમ તત્વની પૃથ્વી પર ક્યાં ક્યાં સ્વરૂપે જોવા મળે છે અથવા સી રીતે વર્ણવે છે ઓકે તે તમે સેમ ટુ સેમ પ્રશ્ન કરી શકો છો તેવા ઓકે આગળ વધીએ તો વિભાગ બી ગદ આધારિત ઓકે વિભાગ બી ગદ આધારિત છે નીચેના હેતુલક્ષી પ્રશ્નના અંગે મુજબ ઉત્તર લખો પ્રતિક્ષના એક ગુણ છે જોઈએ ખીજડીયે ટેકરે કૃતિના લેખક કયા સ્વર્ણ ગ્રંથથી સન્માનિત થયા છે તે પણ પ્રશ્ન પૂછી શકાય સૌદમાં પ્રશ્ન સત્યાગ્રહ શ્રમ છે તે કૃતિ છે ને તે શેમાંથી લેવામાં આવી છે ઓકે તે પ્રશ્ન તમને પૂછી શકાય છે હવે મિત્રો આપણે પંદરમો પ્રશ્ન જોઈએ તો ખીજડીયે ટેકરે કૃતિના લેખકનું નામ જણાવો તેવો પ્રશ્ન પૂછી શકાય દમયંતી સ્વયંવર છે તે કૃતિના કાવ્યનો પ્રકાર જણાવો અથવા સત્યાગ્રહ કૃતિના લેખકનું નામ શું છે તે જણાવો ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકના એક ગુણ જો પંચાયતો સાના શા કારણે ભોજાને મારતો જે પંચાયતો છે તે શા કારણે ભોજાને મારતો બાળપણથી જ વિનોબાનું મન ક્યાં બે સ્થળે જવા તલસતું હતું ક્યાં બે સ્થળ એવા હતા જ્યાં વિનોબાનું મન જવા તલસતું હતું ઓગણીસમા પ્રશ્ન ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું ઓકે ગાંધીજીએ

ખીજળીય ટેગ રહે છે તે પાટના સિચર યથાર્થતાની ચર્ચા કરો જો આવા ઘણા પ્રશ્નો પૂછાય છે ઓકે શીર્ષકની યથાર્થતાના પ્રશ્નો પૂછાય છે વારંવાર એટલે ખાસ કરીને કરી લેજો ચોત્રીસમાં જોઈએ તો વિનોબાઈએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી તે વિનોબા છે તેણે ગાંધીજીની કેવી રીતે કસોટી કરી તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા તે પ્રશ્ન પૂછી શકાય છે ત્યારબાદ વિભાગ સી રહેશે વ્યાકરણનો ઓકે વ્યાકરણ વિભાગ નિશેના શબ્દોનો સામે સામે જોડી લખો ઓકે સામે સામે જોડી લખવાની છે ઓકે કઈ રીતે આપણે જગત છે ત્યારબાદ વિશ્વ એ રીતે જોડી કરવી લખવાની છે સામે ઓકે જગત વિશ્વ દુનિયા એ રીતે જોડી લખવાની છે ઠીક છે આગળ વધીએ નિશેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરુદ્ધ શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં અર્થ ન બદલાવો જોઈએ તે રીતે ફરીથી લખો જો તમારે વિરુદ્ધાર્થી શબ્દ ન બદલાવો જોઈએ ઓકે એ રીતે આ બધા જ પ્રશ્નો કરવાના છે જોજો એકત્રીસ પ્રશ્ન છે માંગુ તમારા મોટા માણહની મહેરબાની વરુ કહે સાંભળ નળરાય સુકુ વૃક્ષ નવ પલ્લવ થાય આ તો ગુણ ભાછા છે ત્યારબાદ વીસ ના પ્યાલા ગીરધર લાલે આરોગ્ય એ તો અમૃત ને ઠેકાણે આગળ વધીએ હવે મિત્રો આપણે જોઈએ તો નિશેના આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ ઓકે પાંત્રીસમો શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું જે શ્રવણ છે તેના દ્વારા પ્રાપ્ત કરેલું નાના બાળકોને મારવાથી લાગતો દોષ કન્યાના પિતા તરફથી તરફથી

નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સુસવિયા પ્રમાણે લખો જે અહીંયા કૌંસમાં આપેલા છે તે પ્રશ્ન સુસવિયા તે પ્રમાણે લખો ચુમ્માલીસ માં પ્રશ્ન જોઈએ અકિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ જુજવે રૂપે અનંત બાદ છે શું કીધું છે વાક્યમાંથી જે વિશેષણ છે તેને શોધી કાઢો વિશેષણ શું છે તેને શોધી કાઢો ત્યારબાદ પિસ્તાલીસ માં છે એનો જીણો દ્વાર શક્ય જ ન હતો ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો આ કપટી કો આવ્યા ખરાબ વાક્યમાં શું કરવાનું છે યોગ્ય નિપાંત શોધી કાઢો મને બોલાવ્યા ની ટેવ પહેલેથી જ હતી ખાલી જગ્યા પૂરો નિપાંત જગ્યા શું લખો મોર ધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જે ટાણે વાક્યમાં કુર્દન છે ને તે શોધી કાઢો આ ટેકરામાંથી બાળકને ક્યાંથી નીકળ્યું ખાલી જગ્યા બાળક ક્યાંથી નીકળ્યું તો ખાલી જગ્યા છે ને તેમાં કુદન લખવાનું છે કન્યા વળતી કરને ઘસે સખી સામુ જોઈ જોઈ હશે વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર જણાવવાનો છે નીચેના વાક્યમાં કોંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો જોઈએ જટ માંગી લે ઇનામ ભોજને ભોજાને પોસ્ટ માસ્ટરે ફરી કહ્યું ઓકે ભોજાને કહે છે જટ માંગી લે ઇનામ કોને કહે છે પોસ્ટ માસ્ટર કહે છે જો આમાં શું કીધું લેખન રૂઢિ સુધારો આમાં કઈક ભૂલ મિસ્ટેક કહે છે તેને સુધારવાનું કહે છે એટલે ખાસ કરીને જોઈ લેજો આવા પ્રશ્નો ઓકે બાવન પ્રશ્ન હું લુખો હતો ભારે માણસ વાક્યના પદ જે ક્રમ છે તેને ગોઠવો જે આનો ક્રમ કે પ્રકારે હોય તે ગોઠવો ઓલિયા મૂરખ મનમાં સિયાણી રામબાણ જે વાગ્યા હોય તે જાણે રામબાણ જેને વાગ્યા હોય તે જાણે

ત્યારબાદ જોઈએ તો ઉણા ઉતરવું અથવા હરી લેવું ઓકે ઉણા ઉતરવું અથવા હરી લેવું જોઈએ નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવીને લખવાના છે કોઈ પણ બે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે સૌને શું થયું આને પણ બોલતા આવડે છે તેને સાદ જે સંયુક્ત કે સંકુલ વાક્યો છે તેમાંથી સાદા વાક્યમાં ફેરવાનો છે આ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી ભોજ્યો પણ ધ્રુજી ઉઠ્યો સત્તાવનમો પ્રશ્ન અઠાવનમાં જોઈએ તો હવે અવસ્થા થઈ હતી અને જોવાની સળતા લોહીને અભાવે સહન શક્તિ ઘટી હતી નિશાના જે સાદા વાક્યો છે તેને સંકુલ વાક્યમાં ફેરવો હું તો તમને પહેલેથી કેતી દાટવા જવાની ઉતાવળ કરો ના ત્યારબાદ સાઠમો પ્રશ્ન

તેને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જે વાક્ય જે કાવ્ય આપેલું હોય તેની અંદરથી જોઈને આપણે જવાબ લખવાના છે જે પ્રશ્નો આપેલા હોય તેમાં જોઈએ કાવ્ય ક્યુ આપેલું છે સામ રંગે સમીપે જાવું મારે આજ થકી શામ રંગે સમીપ ને જાવું તે કાવ્ય આપેલું છે ત્યારબાદ આપણે નીચેના આપેલા શબ્દ યાદીનો ઉપયોગ કરી એસી શબ્દોમાં ભાવાત્મક ગધ લખવાનું કીધું છે જોઈએ શબ્દ યાદી આપી છે પોતાનું ઘર મા બાપ અનાથાશ્રમ બાળપણ પ્રેમનો અભાવ સમાજ લઘુતા ગ્રંથી પસંદગી કડવા અનુભવો ભાવ જીવન ભાવિ જીવન શંકા કુશંકા અણ અજાણ અને શ્રદ્ધા તેવા તમને શબ્દ યાદી આપેલ છે આના પરથી એક તમારે જે ભાવાત્મક ગદ્ય છે તે લખવાનો છે છોતેરમાં પ્રશ્ન નિષેનામાંથી કોઈ પણ વિષય પર આશરે અઢીસો શબ્દોનો નિબંધ એટલે બસો પચાસ શબ્દોનો નિબંધ તમારે લખવાનો છે છોતેરમાં પ્રશ્ન આવી શકે કે વર્ષાની એક સાંજ અથવા વાદળી વરસી રે પ્રશ્નાવના આપી છે વર્ષાની સાંજ વિવિધ દ્રશ્યો સાંજના વાતાવરણો સર્વ સામાન્ય ખાસી તો ઉપસંહાર ઓકે અઢીસો શબ્દમાં લખવાનો છે દસ માર્ક ના રહેશે આગળ વધીએ દીકરી ઘરની દીવડી એવું પૂછી શકે પાણી બચાવો તે નિબંધ પણ આવી શકે ઓકે એક પ્રકારનો નિબંધ લખવાનો છે તમારે દસ માર્કનો ઓકે ત્રણ પ્રશ્નો છે કે ક્યાં છે જો છોતેર આ એક છે આ એક છે અને અથવામાં પછી આ છે ઓકે સત્યોતેર છોતેર છોતેરમાં અથવામાં છે એટલે ખાસ કરીને જોઈ લેજો નિબંધ પણ જોઈ લેજો ખૂબ જ આઈએમપી છે એટલે અહીંયા છે ને પેપર પૂરું થાય છે ખાસ કરીને તમે જે પ્રશ્નો ન આવડતા હોય તે ખાસ કરીને કરી લેજો આવનારા વિડીયોમાં ફરી આપણે નવા પ્રેક્ટિસ પેપર સાથે ફરી મળીશું નમસ્કાર